તો હાલ દોસ્તો ફરી સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોની અંદર આપણે ડિપ્લોમા એડમિશન જે બે હજાર બાવીસથી ત્રેવીસની જે પ્રોસેસની અંદર તમારો જે ખર્ચો ટોટલી કેટલો થશે એ જોવાના છીએ કે એડમિશનનો ખર્ચો તમારા જે કોલેજનો ખર્ચો અને રહેવાનો એટલે કે હોસ્ટેલનો ખર્ચો કેટલો થઈ શકે છે મતલબ કેટલો થાય છે એ આપણે જોઈશું તમે જો બે હજાર બાવીસ ત્રેવીસમાં જો એડમિશન લેતા હોય કે ગમે ત્યારે એના પછી પણ એડમિશન લેતા હો તો પણ તમને ખર્ચો છે આટલો લાગવું પડશે આની અંદર થોડો વધારો કે ઘટાડો થઈ શકે છે બાકી મોસ્ટ ઓફલી તમને જે ખર્ચો છે આટલો મિત્રો સૌ પ્રથમ જે આપણે ડિપ્લોમા શું છે ડિપ્લોમા એન્જિનિયરિંગ એના વિશે થોડું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લઈએ અને એના પછીથી આપણે જે એનો જે ખર્ચો છે એ ખર્ચા વિશે આપણે પછી જોઈએ તો પહેલાં તો ડિપ્લોમા એન્જિનિયરિંગ શું છે કોણ કરી શકે છે અને કઈ કઈ બ્રાન્ચો આવે છે એના વિશે આપણે જોઈએ અને પછી આપણે એનો ટોટલી ખર્ચો આપણે જોઈએ મિત્રો હવે આપણે જોઈએ કે ડિપ્લોમા શું છે તો જુઓ તમે ધોરણ દસ પછી કાં તો તમે આર્ટ સાયન્સ કરતા હો છો બરાબર છે કોમર્સને બધું તો સાયન્સ કરો છો તો સાયન્સમાં તમારે બે ઓપ્શન હોય છે કાં તમે બાયોલોજી રાખો હા તો તમે મેથ્સ રાખો છો તો જો તમે મેથ્સ રાખો છો બરોબર તો તમે બે વર્ષ મેથ્સની અંદર સાયન્સ મતલબ સાયન્સમાં તમે એ કરી બરાબર એના પછી તમે શું કરો છો એમાં એન્જિનિયરિંગ કરો છો ડિગ્રી એન્જિનિયરિંગ બરોબર ડાયરેક્ટ લીધા પછી તો આમાં તમારે સાયન્સની અંદર જે તમારો અગિયાર બાર છે એ આમાં કરવાનું હોતું નથી બરોબર છે મતલબ તમારે ધોરણ અગિયાર બાર નહીં કરવાનું ડાયરેક્ટ ધોરણ દસ પછી તમારે શું કરવાનું હોય ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવાનું હોય બરાબર ડિપ્લોમા એન્જિનિયરિંગ તમારે ધોરણ દસ પછી થાય છે બરાબર એ કરી અને પછી ત્રણ વર્ષનો ડિપ્લોમા જે એન્જિનિયરિંગ કરી અને એના પછી ડાયરેક્ટલી તમે ડિગ્રી કે જેમ કે તમે ધોરણ બાર સાયન્સ કરો છો તો બાર સાયન્સ પછી તમે ડિગ્રીના પહેલા વર્ષમાં જાઓ છો જો તમે ડિપ્લોમા કરો છો તો તમે ડાયરેક્ટલી જે ડિપ્લોમા કરી અને ડિગ્રી છે એના ડાયરેક્ટલી બીજા વર્ષમાં એને કે ડાયરેક્ટલી ત્રીજા સેમેસ્ટરની અંદર તમે પહોંચી જાઓ છો જો ત અહીંયા તમારી પાસે બે રસ્તા હોય છે કાં તમારે અહીંયા એન્જિનિયરિંગ ફાઇનલ કરવાનું જ છે કાં તો તમે અહીંયા સાયન્સવાળા રસ્તે થઈ જાઓ તો પણ એનું એ જ છે કાં તો તમે અહીંયા ડિપ્લોમા એન્જિનિયરિંગના રસ્તેથી અહીંયા જાઓ તો પણ એનું એ જ છે બરોબર છે તો ડિપ્લોમા જો તમારે એન્જિનિયરિંગ જ કરવું હોય તો પછી તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું બહુ સારું છે અહીંયા તમને ધોરણ દસ પછીથી જ તમને જે એન્જિનિયરિંગ વિશેનું બધું ટોટલી જ્ઞાન પ્રેક્ટિકલી જ્ઞાન તમને મળતું હોય છે બરાબર છે તો જો એન્જિનિયરિંગ જ કરવું હોય તો પછી તમારે ડિપ્લોમા કરવું સારું તમે ખોટા બે વાર સાયન્સની અંદર કરી કોઈ સારી સારી સ્કૂલોમાં એડમિશન લઈને તમે જો ખોટો ખર્ચો કરો છો એ તમે ના કરતાં ડાયરેક્ટલી તમે અહીંયા એન્જિનિયરિંગ કરી શકો છો બરાબર તો આ એન્જિનિયરિંગ છે અને એના પછી તમે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ નોકરી પણ કરી શકો છો તમને પ્રાઇવેટ તો છે એ પણ સરસ રીતે મળી જતી હોય છે ગવર્મેન્ટ પણ તમારે મતલબ તૈયારી કરો તો એમાં પણ સરળતાથી જે બીજી ફિલ્ડ છે આર્ટ્સ કોમર્સ કરતાં એમાં સારી મળતી હોય છે અને આ કોર્સ તમે દસ પછી કરી શકો છો અને આમાં અલગ અલગ શાખાઓ છે ઇલેક્ટ્રિકલ છે મેકેનિકલ છે સિવિલ છે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી છે બરાબર છે એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એટલે કે આઈટી એન્જિનિયરિંગ બરાબર છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઓટોમોબાઈલ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ કેમિકલ એન્જિનિયરિંગ ઘણી બધી જે શાખાઓ છે આવે છે કોઈ પણ તમને જેમાં બી ઇન્ટરેસ્ટ છે તમે કરી શકો છો બરાબર અને આમાં તમારે અગિયાર બારે મતલબ કે અગિયાર બાર છે એ કરવાનું હતું નથી ડાયરેક્ટ તમારે દસ પછી જ અમારે એડમિશન લેવાનું હોય છે અને ડિપ્લોમા એના પછી મારે ડિગ્રી કરવાની હોય છે બરાબર તો હવે જે આપણે આ ઇન્ટ્રોડક્શન મળ્યું હવે આપણે એનો જે ટોટલી ખર્ચો કેટલો થાય તે તમને ખબર પડે બરાબર કે ભાઈ ટોટલી આખા કોર્સનો તમારા ત્રણ ત્રણ વર્ષનો તમારો ખર્ચો હું તમને બતાવીશ બરાબર છે અને બહુ બધી મસ્ત માહિતી આપવાની છે કે તમે ફોર્મ પણ તમારે ક્યાંય પણ ભરાવાની જરૂર છે નહીં બરાબર છે તમે જાતે પણ ભરી શકશો ને અમે પણ તમને ફોર્મ ભરી આપીશું ક્યાંય પણ તમારે એકદમ એડમિશન જે તમારું છેક લાસ્ટ સુધી કમ્પ્લીટલી કરી આપીશું એટલે જેમની ભાઈ એડમિશન લેવું હોય એ લોકો લાસ્ટ સુધી જોજો વિડીયો ભલે થોડો લાંબો હોય પણ તમારા માટે જ છે બરાબર એમાં એ ટુ ઝેડ માહિતી તમને આપેલી છે તો વધુ વાર ના કરતાં તમારા જે પણ બધી માહિતી છે ટોટલી ખર્ચો છે એ ખર્ચા વિશે આપણે માહિતી મેળવીએ તો આપણે સ્ટાર્ટિંગ કરીએ જે તમારું એડમિશનથી લઈને બરાબર તમે ધોરણ દસ કરો છો તમારું રિઝલ્ટ આવી ગયું એના પછી તમે ડિપ્લોમામાં એડમિશન લો છો તો તેનો ખર્ચો કેટલો થશે તો જો ફોર્મના જે છે બસો રૂપિયા થતા હોય છે જે ઓનલાઈન ભરવાનું હોય છે બરાબર એના ભરાવાના તમે સો રૂપિયા લઈ શ ક્યાંય પણ ભરાવશો તો અને જાતે ભરો છો તો મતલબ બસો રૂપિયા જ થશે બરાબર છે તો બસોની આસપાસ તમારા ફોર્મના થશે અને કોકની પાસે ભરાવો છો તો સો રૂપિયા એક્સ્ટ્રા થશે અને આ ફોર્મ જે હું પણ તમને ભરી આપીશ જેની હું તમને લાસ્ટમાં એની માહિતી આપીશ કે કઈ તમે મને કોન્ટેક કરી શકો છો અને એડમિશન પછી કન્ફર્મ કરવાનું કે ભાઈ ફાઇનલ તમારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે તો એના માટે તમારે પાંચસો રૂપિયામાં પે કરવાનો હોય છે હવે જો અહીંયા ખાસ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે કે તમે અહીંયા જોઈ શકતા હશો કે ટીએફ ટીએફ ડબલ્યુ એસ હોય તો એમાં તમારે જે અહીંયા પાંચસો તમે જે વરો છો એની જગ્યાએ પણ ઓછા થશે તો જો આ ટીએફ ડબલ્યુ એસ શું છે તો કે ટ્યુશન ફી વેવર સ્કીમ છે જેમાં તમારે શું હોય છે કે તમે કોલેજની જે ફીસ હોય છે એ ફીસમાં પણ તમારે ઘટાડો થાય બચત થાય એવી એક સ્કીમ છે તો જ્યારે ફોર્મ ભરતા હોય ને ત્યારે આ સ્કીમમાં એપ્લાય કરવાનું હોય છે બરાબર છે તો આ બધી તમને હું નાની નાની બધી માહિતી છે ને ટૉપિક તમને બધું શીખવાડતો જઈશ એટલે તમારે ફોર્મ ભરશો ને ત્યારે પણ તમારે બહુ બેનિફિટ થશે તમારે અહીંયા જે પાંચસો ભરવાનો હોય છે તમારે પાંચસો ભરવાનું રહેશે નહીં બહુ ઓછા ભરવાના રહેશે બરાબર તો આ ખાસ જોજો કે બસો ફોર્મના ભરવાના સો રૂપિયા એડમિશન ફાઇનલી કરવાનું છે કોલેજમાં એના તમારે પાંચસો રૂપિયા ભરવા પડશે અને એ થઈ જાય એના પછી કોલેજમાં જ્યારે તમારે ભણવાનું ચાલુ થશે ત્યારે તમારે એનરોલમેન્ટ પ્રોસેસ આવશે કે જેમાં તમારો એક નંબર આવશે રોલ નંબર જેમ હોય છે તો એના એકસો પચાસ થશે એની સાથે પીઆરસી એની ફીસ હોય છે એક આ તમારે જો એક જ ટાઈમ ભરવાના હોતા હોય છે આના પછી તમારે હોતા નથી બરાબર છે આ ફર્સ્ટ ટાઈમ તમારે જે એડમિશન મારું થાય છે ત્યારે હોય છે એટલે કે પીઆરસી ફીસ હોય છે ત્રણસો રૂપિયા જે પ્રોફેશનલ રેગ્યુલેટરી ચાર્જ છે બરાબર છે પીઆરસી તો આ ટોટલી જે તમે ખર્ચો ગણશો તો તમારો સંપૂર્ણ એડમિશનનો ખર્ચો છે બારસો પચાસ રૂપિયા થશે અથવા તો તેરસો સુધી થઈ શકે છે બરાબર છે આટલોથી આનાથી વધારે થશે નહીં ખાલી એડમિશન માટેનો આ તમારો વન ટાઈમ ખર્ચ છે આના પછી પણ કોઈ પણ આના તમારે ખર્ચ થશે નહીં તો ડિપ્લોમા જે ત્રણ વર્ષનો કોર્સ હોય છે તો એની અંદર તમારો એડમિશન માટેનો ખર્ચ છે એ આટલો થશે અને બારસો ને પચાસ રૂપિયા થશે હવે એના પછી કોલેજનો ખર્ચ કેટલો થાય છે એના વિશે હવે આપણે માહિતી મેળવી કે તમારા કોલેજના આપણે એક સેમ જે છે ને તો ત્રણ વર્ષ આવશે તો ત્રણના એકના બે બે સેમ કરીએ તો ત્રણ દુ છ સેમ થાય તો આપણે એક સેમની વાત કરીએ કે એક સેમનો ટોટલી ખર્ચ કેટલો થાય હવે જો આપણે તો એક સેમ માટેનો ખર્ચો ગણીએ અને એના જ ગુણ્યા છ કરીશું તો ટોટલી આપણે ખર્ચો છે અને તમારે કોલેજનો મળી જશે તો જો સ્ટાર્ટિંગની વાત કરીએ કે જો તમે કોલેજ છે ગવર્મેન્ટમાં એડમિશન લો છો તો તમારે ગવર્મેન્ટની જે કોલેજ હોય છે તો એમાં તમારે એક સેમ બરાબર જે છ મહિનાનું ટર્મ હોય છે મતલબ કે આપણે જે વર્ષમાં બે સેમ આવતા હોય છે તો આપણે છ છ મહિનાને એ રીતે આપણે ગણતા હોઈએ છીએ બરાબર છે તો મતલબ તમે જે ગણતા હો તો એક સેમ છે તો એક સેમની જે ફીસ છે એ તમારી પાંચસો ને પચાસ રૂપિયા થાય બરોબર છે ગવર્મેન્ટ કોલેજની વાત કરું છું તો તમારી પાંચસોને પચાસ રૂપિયા થાય કોલેજની ફીસ જો તમે ટીએફડબ્લ્યુ એસ મેં આગળ જ વાત કરી કે જો તમે એમાં પણ એપ્લાય કરેલું હોય છે તો એનાથી બી તમારે ઓછા થશે તમે ધારો કે ગવર્મેન્ટ કોલેજ નથી લેતા પ્રાઇવેટ રાખો છો તો મિત્રો જો પ્રાઇવેટમાં છે ને પ્રાઇવેટમાં ખર્ચો થોડો વધી જતો હોય છે કેમ કે પ્રાઇવેટ જે કોલેજ હોય છે એના મતલબ ખર્ચો એનો એડમ જે કોલેજની ફીસ છે એ વધારે હોય છે મતલબ કે પચીસ હજાર ત્રીસ હજાર વીસ હજાર એવી ઘણી બધી મતલબ એની ફીસ હોય છે પણ ગવર્મેન્ટ કોલેજ જો હું કહું છું પ્રાઇવેટ કોલેજમાં એડમિશન ના લે તેના કરતાં ગવર્મેન્ટમાં બહુ સારી એકદમ ફેસિલિટી હોય છે પ્રાઇવેટ કરતાં અને ગવર્મેન્ટમાં જ એડમિશન લેવું જોઈએ આપણે બરાબર તો કોલેજ તમારે રાખવાની છે ગવર્મેન્ટ બરાબર તો ગવર્મેન્ટમાં તમારે એક સેમની ફીસ રહેશે પાંચસો પચાસ એના પછી જો તમારે એની જે ધારો કે તમે જોતા હશો તો કે કોઈ પણ ધારો એક સેમ્પ પાટે તેના પછી એની એક્ઝામ હોય બરાબર તો એ એક્ઝામ હોય છે એક સેમ્પ પછી તો એ જે ડિપ્લોમાની અંદર જે આપણી યુનિવર્સિટી લાગે છે જીટીયુ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તો એની જે ફીસ છે ને એ પાંચસો પચાસ છે એક સેમ માટેની મતલબ તમે જે એક્ઝામ આપો છો એના પહેલાં એનું ફોર્મ ભરવું પડશે એના પાંચસો પચાસ રૂપિયા થાય એના પછી તમે જો એની બુક લાવો છો તો બુકનો ખર્ચો છે પાંચસો રૂપિયા થાય જો તમે નવી બુક લાવો છો તો જો તમે જૂની જ લાવો છો તો તમારા ત્રણસો રૂપિયા કહેવા થતા હોય છે બરાબર છે પણ આપણે નવાનો ખર્ચ ગણીએ તો બસો સોરી પાંચસો રૂપિયા થશે આમાં પછી ગાઈડ તો ગાઈડ આમાં તમારે લાવવાની કશું જરૂર છે નહીં જે તમારી બુક છે એ જ તમારી ગાઈડ રહેશે આમાં અલગથી તમને કોઈ પણ અહીંયા ગાઈડ મળતી નથી તો તમારા ગાઈડનો રૂપિયા એકદમ ઝીરો ઝીરો છે મતલબ એ તમારે લાવવાની જરૂર હશે નહીં તમે ચોપડા લાવો છો તો ચોપડાનો ખર્ચ તમે ધારો કે એક સેમમાં પાંચ ચોપડા લાવો છો તો વીસ વીસ વાળા લાવો છો તો તમારા સો રૂપિયાના ખર્ચો થાય બરાબર અને એના પછી તમારે લાવવાના ફાઇલ પેજ મતલબ ત્યાં અસાઇનમેન્ટ લખવા સર લોકો આપે બરાબર તો એ અસાઇનમેન્ટ લખવું છે ને એના માટે ફાઇલ પેજ હોય છે તમે કોઈ નિબંધ લખતા હોય તો તમે ફાઇલ પેજમાં લખતા હો છો બરાબર તો એ ફાઇલ પેજ તમારે લાવવાના હોય એમાં એક સેમ હોય તેમાં ચાર સેટ એવા વપરાય બરાબર અસાઇનમેન્ટ લખવા માટે તો એક સેટના એ ચાલીસ રૂપિયા થતા હોય છે તો જો તમે ચાર સેટ લાવો તો ચોખ્ખું ચોખ્ખું સોળ અને એકસો સાહીઠ રૂપિયાના તમારે એક સેમ ના થાય બરાબર તો એકસો સાહીઠના થઈ થઈએ એના પછી ફાઇલ લાવવાની હોય ફાઇલ પેજ મતલબ કોઈ પણ તમે સબમિશન કરાવો છો અસાઇનમેન્ટ લખીને સરને આપો છો તો એ ફાઇલમાં જેમાં આપણે તમે જે સર લોકો રાખતા હોય છે ફાઇલ બરાબર છે તો એ ફાઇલના એકના પાંચથી દસ રૂપિયા થતા હોય છે તો તમે જો પાંચ ફાઇલ લાવો છો તો આ દસ લેખી તમારે પચાસ રૂપિયા થાય એના પછી જે કોલેજની અંદર તમારું યુનિફોર્મ એટલે આપણો જે ડ્રેસ કહીએ છીએ એ ડ્રેસ કોઈ ફરજિયાત હોતો મતલબ છે નહીં હોતો બરાબર છે ફરજિયાત હોતો નથી કોઈ પણ કોલેજની હાલમાં ડિપ્લોમાની અંદર તમે જે પણ કપડાં પહેરીને જાઓ એ ચલવાય જ બરાબર છે તો બૂટ તમે પહેરીને જાઓ ના જો તમે જે પણ પહેરીને જાઓ બધું ચલશે એટલે તમારે યુનિફોર્મનો કોઈ પણ ખર્ચો નહીં થાય બૂટ જો તમે પહેરી જો છો તો અલગ વાત છે નથી જતા તો પણ ચાલશે મતલબ યુનિફોર્મ અને બૂટ વિશે શૂઝ વિશે તમારે કોઈ પણ ખર્ચો કરવાનો રહેશે નહીં બરાબર એના પછી ડ્રોઈંગના સાધનો તો આ જો ડ્રોઈંગના સાધનો છે ને અમુક જેમ કે અલગ અલગ છે સિવિલ છે તો તમારે સિવિલમાં જો તમે ભણતા હો તો તમારે પહેલાં સેમથી ડ્રોઈંગના સાધનો લાવવા પડે અને કે એમાં તમારે જે સીટો દોરવી પડે બરાબર એમાં તમારે મતલબ ડ્રોઈંગ કરવું પડે તો એના સાધનો લાવવાનો હોય તો એનો ખર્ચો પાંચસો રૂપિયા થાય જેમ કે ઇલેક્ટ્રિકલ છે તમારે પહેલા સેમમાં ના આવે બીજા સેમમાં એના આ જે સબ્જેક્ટ છે આવતો હોય ડ્રોઈંગનો તો એમાં તમારે થાય એના પાંચસો રૂપિયા તમારે થાય કે સીટો લાવો એની પેન્સિલ લાવો ફૂટપટ્ટી લાવો એનો ખર્ચો થાય બરાબર એના પછી તમારે શું કે તમે ધારો કે જો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કહેવાનો બરાબર છે તો તમે પ્રોજેક્ટ બનાવવાનો નાના નાના તમારે જે પણ માઇન્ડને લગ તમે મતલબ તમારા વિચાર આવે છે કે ભાઈ મારે કંઈક નવું બનાવવું છે પ્રોજેક્ટ બનાવવો છે તો પ્રોજેક્ટને પણ તમારે જે સ્ટાર્ટિંગમાં થોડો ખર્ચો તમે કરી શકો છો ભાઈ પાંચસો હજાર રૂપિયા બે હજાર રૂપિયા થયા બરાબર છે તમારા જાતે તમે બનાવો છો પણ એમાં શું ચાલે સ્કીમ ચાલે છે કોલેજની અંદર એસએસઆઈપી સેલ તો તમે એ તમે પ્રોજેક્ટ સારો બનાવો છો તો તમે સરને બતાવો છો તો એનું જે બિલ લાવ્યો ને એ બિલ ઉપર તમને એના પૈસા મળી જાય બરાબર એટલે તમારો ખર્ચો છે ઓછો થઈ જાય મતલબ ઝીરો થઈ જાય તો પ્રોજેક્ટનો પણ ખર્ચો તમારે ઝીરો બરાબર છે તમે જે પણ તમને આઈડિયા આવે છે ઇલેક્ટ્રિકલમાં મિકેનિકલમાં જેમાં પણ તમે ભણો છો એમાં તો એ પણ તમે તમારી જે માઇન્ડના વિચારે તમે પ્રોજેક્ટ નાના નાના બનાવી શકો છો તો એનો પણ ખર્ચો તમને કોલેજમાંથી જે એસએસઆઈપી સેલ હોય છે એના મારફત તમને મળી રહેતો હોય છે તો આટલો જે ખર્ચો છે આપણે જોયો બરાબર ટોટલી કરીએ તો એક સેમનો ખર્ચો થાય છે બે હજાર ત્રણસો ને બરાબર જો આ બે હજાર ત્રણસો સાઈઠ થયો ને એ તમારા આખા સેમનો ખર્ચો થયો આપણે બધું જોઈ લીધું બુક ને બધું કોલેજની ને બધું અને તમે જો કંઈક સ્કૂલમાં જો એડમિશન લઉો ને સાયન્સમાં તો તમારે ખાલી આ એક મતલબ વર્ષની જ ફીસ તો બહુ બધી હોય છે ક્યાંક તમે જોતા હશો કે ભાઈ સારી સ્કૂલ છે તો લાખ રૂપિયા ફીસ છે બરાબર છે તો આમાં તમે જો એક સેમનો ખર્ચો કેટલો થયો ખાલી બે હજાર ત્રણસો સાઈઠ તમારા ત્રણ વર્ષનો કોર્સ છે તેમાં છ સેમ આવે છે બરાબર તો છ સેમનો ખર્ચ કેટલો થાય તો કે તમે એની સાથે છ ગુણ્યાકાર કરી દો બરોબર છે તો બે હજાર ત્રણસો સાહીઠ ગુણ્યા છ તો તમે ટોટલ આખો જે ત્રણ વર્ષ છે બધે બધાની વાત કરું છું છ સેમ છે લાસ્ટ સુધી બરાબર મતલબ ત્રણ વર્ષ પતિ જાય એના સુધી મારો ખર્ચો ખાલી કોલેજનો કેટલો થાય ચૌદ હજાર એકસો ને રૂપિયા બરાબર છે એટલે મિનિમમ વધારે વધારે ગણી લો તો પંદર હજાર થાય પણ ઓછામાં ઓછો તો મારો મતલબ ચૌદ હજાર જેવો ખર્ચો થાય ત્રણ વર્ષની વાત કરું છું બરાબર તો કોલેજમાં તમે ચોપડા ફાઇલ પેજ બધું લાવો તો તમારો ટોટલી ખર્ચ થાય ચૌદ હજાર એકસો સાહીઠ બરાબર છે તો આટલો જ એક કોલેજના એક સેમનો ખર્ચ આપણે બે હજાર ત્રણસો સાહીઠ આખે આખા વર્ષ ત્રણે ત્રણ વર્ષનો એટલે કે છ છ સેમનો ખર્ચો તમારો ચૌદ હજાર એકસો ને રૂપિયા થાય બરોબર તો આ ત્રણ વર્ષનો કોર્સ હોય છે એમાં બરાબર છે તો હવે જુઓ અમુક હવે લોકો શું હોય છે કે અપડાઉન કરતા હોય છે અને અમુકને દૂર કોલેજમાં જો એડમિશન એમને મળ્યું હોય તો એમને હોસ્ટેલમાં રહેવાનું થાય તો જે લોકો અપડાઉન કરે છે એમને અપડાઉનનો ટોટલી ખર્ચ થઈ અને કોલેજનો ખર્ચ થઈને કેટલો ખર્ચ થાય એ આપણે જોઈએ અને જેમને હોસ્ટેલમાં રહેવું હોય તો એમને બી ખર્ચો જોઈએ અને અમુક હું તમને બતાવીશ કે હોસ્ટેલનો ખર્ચો વધી જાય છે અને એની સામે ગવર્મેન્ટ હોસ્ટેલ ઓપ્શન છે તો એ ઓપ્શનમાં તમે રહી શકો છો એમાં પણ એનું પણ આપણે જોઈશું કે તમને બધી માહિતી હું આપીશ કે હોસ્ટેલમાં ગવર્મેન્ટ હોસ્ટેલમાં પણ કઈ રીતે તમારે એમાં એપ્લાય કરવાનું હોય છે બરાબર તો હવે આપણે જોઈએ તમારે કે ભાઈ હોસ્ટેલમાં રહો છો અથવા તો અપડાઉન કરો છો તો એનો ખર્ચો હવે મિત્રો જે લોકો ધારો કે હોસ્ટેલમાં એમને ધારો કે રહેવાનું થાય તો હોસ્ટેલમાં રહેવાનો ખર્ચો ટોટલી કેટલો થાય એ આપણે હવે જોઈએ તો અમુક લોકો શું કરે છે હોસ્ટેલમાં નહીં રહે અમુક એમને મતલબ નજીક જો હશે કોલેજ તો એ લોકો ઘરેથી આવશે બરાબર તો એ આપણે જોઈએ કે ચલો પહેલી વાત કરીએ કે જે લોકો ઘરેથી અપડાઉન કરવા માંગે છે એમનો ખર્ચ કેટલો થાય તો જો જે લોકો ધારો કે ઘરેથી આવે છે ધારો કે લોકો શું કરે છે બસ પાસ કઢાવે છે તો જો નજીકમાં એમને જો કોલેજમાં એડમિશન મળી જાય તો બરાબર મોસ્ટ ઓલ તમને મળી જશે નજીકમાં જ બરાબર તો એમાં જો હવે તમને કોલેજ વિશે પણ ખ્યાલ નહીં હોય ભાઈ કઈ કઈ કોલેજો ક્યાં આવેલી છે તમે કોમેન્ટ સેક્સનમાં જે પણ પ્રોબ્લેમ હોય ને એ લખી દેજો ટાઈપ કરી દે મારે આ કોલેજ છે હું અહીંયાથી છું બધો કે ભાઈ મારા આ જિલ્લામાંથી કોલેજ કઈ છે તો એની બધી વિશે તમને બધી માહિતી મળી જશે બરાબર તમે જે પણ પ્રોબ્લેમ હોય તમે કોમેન્ટમાં લખતા જજો કે ભાઈ મારે કોલેજની માહિતી મેળવી છે મારે આની માહિતી મેળવી છે બધી તમે જો હવે જે લોકો અપડાઉન કરતા હોય એમને લોકો બસ પાસ કઢાઈ શકે છે હવે જો બસ પાસનો મિનિમમ તમારો ખર્ચો છે એક મહિનાનો કેટલો થાય તો અઢીસોથી ત્રણસો રૂપિયા થાય મહિનાનો બરાબર છે એટલો ખર્ચો થાય બરાબર છે તો તમારો ચાર મહિના માટે તારો કે તમે અઢીસો રૂપિયા ગણો છો અને બસો પચાસ રૂપિયા ગણો છો ચાર મહિના એટલે કે એક સેમની અંદર તમારે મેં મેક્ઝિમમ ચાર મહિના સુધી ભણવાનું થાય બરાબર છે એક સેમની વાત કરું છું બરાબર પછી આપણે ટોટલી છ સેમની વાત કરીએ તો એક સેમમાં તમારે અઢીસો લેખે તમારો એક હજાર રૂપિયા ખર્ચો થાય બરાબર છે તમારે એક હજાર રૂપિયામાં આ તો હું વધારે વધારે કરું છું બરાબર છે આ ખર્ચો ટોટલી તો એક હજાર રૂપિયામાં તમારે આખું એક સેમ પતી જાય અપડાઉન કરો છો તો આવા છ સેમ માટે કેટલા થાય ને કે ટોટલી ત્રણ વર્ષ તમારે છેક સુધી તમે ત્રણે ત્રણ વર્ષ પટે છે એના સુધી તમારે છ હજાર રૂપિયા ટોટલી ભાડું તમારે થઈ જાય બરાબર છે તો તમારું ભાડું છે આખા ત્રણે ત્રણ વર્ષનું તમારે કેટલું થાય છ હજાર થાય તો હવે તમારો ટોટલી ખર્ચ કેટલો આવે કોલેજનો પ્લસ તમારો બરાબર જો આમાં આપણે એડમિશનનો ખર્ચ આમાં નથી ગણતા જે આપણે એમાં ઈ વન ટાઈમ ખર્ચ છે એના પછી તમારો કોઈ પણ ખર્ચ થશે નહીં તો એડમિશનનો ખર્ચો એકદમ ઓછો છે બરાબર છે એના માટે મેં અહીંયા ગણ્યો નથી પણ તમારો જે કોલેજનો ખર્ચો અહીંયા અને તમારો જે અપડાઉન માટેનો જે લોકો અપડાઉન કરે છે એમની વાત છે તો એમનો ટોટલી ખર્ચો કેટલો થશે બરાબર ઘરે જે પણ ઘરેથી લોકો આવે છે તો એક હજાર ગુણ્યા કે છ એટલે કે આપણે જે છ હજાર તો રૂપિયા ભાડું થયું જે અહીંયા આપણે જોયું એ અને તમારો જે ટોટલી બધો ખર્ચો કેટલો થાય ઘરેથી આવતા હોય એમનો તો કે ચૌદ હજાર એકસો ને સાહીઠ જે આપણને કોલેજના ફીસને બધું થયું એ જોયું અને એના પછી છ હજાર જે ભાડું થયું એ ટોટલી તમારું જે ત્રણે ત્રણ વર્ષનો કોર્સ છે ડિપ્લોમાનો એ તમારો ટોટલી કેટલો પડે વીસ હજાર એકસો સાહીઠમાં એટલે કે વીસ હજારની આજુબાજુ તમારો આખું ડિપ્લોમા ત્રણ વર્ષે પૂરું થઈ જાય તમે અમે કોલેજનો ખર્ચો પણ તમને ગણાયો અને તમારું ભાડું પણ ગણાય બરાબર છે તો આમાં ટોટલી તમારો ખર્ચો છે વીસથી એકવીસ હજારની આજુબાજુ તમારું આખું ત્રણે ત્રણ વર્ષ પટી જાય છે ત્રણ વર્ષ પટે છે જો તમે સ્કૂલમાં સાયન્સ કરો છો ને તો તમારો એક વર્ષની જ ફીસ બહુ લેશે પચાસ હજાર સાઈઠ હજાર બરાબર એના કરતાં તો બહુ તમને નોલેજ બી મળશે અને બહુ સારું રહેશે એન્જિનિયરિંગ જેમને બી કરવું છે એમને બરાબર છે તો જે લોકો ઘરેથી આપતા આપવા માગતા હોય અપડાઉન કરવા માગતા હોય એમને ખર્ચો ટોટલી થશે વીસ હજારની આજુબાજુ થશે હવે આપણે વાત કરીએ જ લોકો એમના મૂકને શું થાય કે એડમિશન બહુ થોડું દૂર કોલેજમાં મળી જાય એમને હોસ્ટેલમાં રહેવું પડે તો એમને પણ આપણે જોઈ લે કે જો જે લોકો ધારો દૂર હોય એમને હોસ્ટેલમાં રહેવાનું થાય તો જો હોસ્ટેલ છે ને તમને કોલેજની હોસ્ટેલ પણ હોય છે અને તમને કઈ રીતે ખબર પડશે કોલેજમાં હોસ્ટેલ છે કે નહીં તો બધી તને માહિતી આપીશ તમે પ્રોબ્લેમ છે કોમેન્ટમાં લખતા રહેજો તો જો કોલેજની હોસ્ટેલ હોય છે જે ગવર્મેન્ટ હોસ્ટેલ હોય છે મતલબ કોલેજ આખી ગવર્મેન્ટ છે હું ગવર્મેન્ટ કોલેજની વાત કરું છું તો તમે એમ અમુક કોલેજમાં મોસ્ટ ઓફલી બધે જ છે તો એક ગવર્મેન્ટ જે પણ કોલેજ છે તેમાં એની ગવર્મેન્ટની હોસ્ટેલ પણ હોય છે એમાં રહેવા માટે બરોબર છે તો એમાં શું હોય છે કે એક સેમની ફી છે ને રહેવાની વાત કરું છું એક સેમની ફીસ તમારી છસો રૂપિયા થાય છે બરોબર છે આપણે જોયું કે કોલેજની ફીસ પાંચસો પચાસ હતી આ રહેવાના ફીસ કેટલી છે છસોની આજુબાજુ તમારી થતી હોય છે બરોબર છે પાંચસો પચાસથી લઈને છસો સુધી એક સેમની તો આવો તમે મતલબ એક સેમની કેટલા થાય ટોટલી એક સેમનું છસો રૂપિયા થયા જો આમાં છે ને છસો એમાં સાથે તમને જમવાનું ત્યાં અમુક કોલેજમાં શું હોય છે કેન્ટીન મતલબ હોય છે એમાં તમારે જમવું પડતું હોય છે મતલબ એમાં અમુક શું એ સ્કીમ પણ ચાલતી હોય છે કે સત્તરસો અઢારસો રૂપિયામાં પણ તમને મંથ એટલે કે એક મહિના માટે તમને એ લોકો જમાડતા હોય છે બરાબર છે તો શું થાય છે કે અમુકમાં એ એવું નથી હોતું તો તમારે કેન્ટીનમાં એક મતલબ એક ટાઈમના પચાસ રૂપિયા દિવસના સો રૂપિયામાં થાય અથવા તમે જો એમને મહિનાનું આખું પેમેન્ટ કરો છો તો અમુકને તમને પચીસોથી ત્રણ હજાર રૂપિયામાં તમને જમવાનું એ લોકો આપતા હોય બરાબર છે તો જો એક સેમના તમારા મતલબ એક મહિનાના જે જમવાના ખાલી ખેલા થાય પચીસો ત્રણ હજાર રૂપિયા થાય જો હાલ તમે ટેન્શન ના કરો હું તમને આ તમે કહેશો કે મારો હોસ્ટેલનો ખર્ચો બહુ થઈ જશે પણ એની સામે તમે જો મેં રેડ કલરથી જઈને લખ્યું છે એક હોસ્ટેલ છે આપણે ગવર્મેન્ટ હોસ્ટેલ એની હું પણ તમને માહિતી આપીશ બરાબર તો તમારો જે જમવાનો ખર્ચ એટલો થાય પચીસો ત્રણ હજાર તો તમારે એક સેમમાં મેક્ઝિમમ રહેવાનું થાય ચાર મહિના તો તમારે ચાર ગુણ્યા પચીસો કરો કે પચીસો તમારે જમવાના થાય તો તમારે દસ હજાર રૂપિયા થાય જમવાના બરાબર છે દસ હજાર રૂપિયા જમવાના પ્લસ છસો રહેવાના બરોબર છે જો જ તમારે એક સેમ એટલે એની અંદર તમે આખું આવી ગયું તમારે એક સેમ એક સેમની અંદર બરાબર જેટલા ભાઈ રહો છો એટલે એટલા તમારે છસો થાય અને દસ હજાર જમવાના થાય તો તમારે દસ હજારની છસો રૂપિયા થાય એક સેમ માટેના તો જુઓ હું હવે તમારો ટોટલી ખર્ચો કહું કે જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય એમનો ત્રણ વર્ષ મતલબ કે ત્રણે ત્રણ વર્ષનો એટલે કે છ સેમનો ખર્ચો કેટલો થાય અને એના પછી હું તમને ગવર્મેન્ટ હોસ્ટેલની વાત કરું તો હોસ્ટેલમાં રહેતા હોય તો એમનો રહેવાનો ખર્ચ થાય કે છ એટલે કે છ સેમ એટલે કે ત્રણ વર્ષનો દસ હજાર છસો બરાબર છે તો મતલબ દસ હજાર છસો છે એની સાથે તમે છ મલ્ટીપ્લાય કરી દો એટલે કે છ ગુણાકાર કરી દો બરાબર છે તો તમારો થાય 63,600 હજાર ને છસો રૂપિયા એટલે કે ચોસઠ હજારની આજુબાજુ તમારો જે ખર્ચો છે એ થાય ખાલી જમવાનો વાત કરું છું બરાબર છે મતલબ ત્રણે ત્રણ વર્ષનો છે જો તમે ડરતા નહીં બરાબર છે એની સામે આપણી એક ઓપ્શન છે હજુ તમે ટેન્શન ના કરો બરાબર છે અને જો તમારી નજીક કોલેજ છે તમે મોસ્ટ ઓફલી અપડાઉન જ કરજો તમારે બહુ સારું રહેશે પણ આ તો જો વાત થઈ કે ભાઈ તમારે જો એવું પણ નથી તમને બહુ બધી બીજા પણ ઓપ્શન મળી શકે છે પણ આ તો ગવર્મેન્ટ હું મતલબ જે પણ તમે કોલેજમાં રહો છો તો કોઈ પણ હોસ્ટેલમાં રહેવાનું થાય તો તમને ખર્ચો ગણવું છું બરાબર તો તમારે બધો ખર્ચો થાય કે ચૌદ હજાર એકસો સાઈઠ કોલેજના ફીસ જે છે એ ગવર્મેન્ટ કોલેજની પ્લસ તમારે તેસઠ હજાર છસો જે જમવાના થયા ત્રણે ત્રણ વર્ષની વાત કરું છું અહીંયા તો ટોટલી તમારો ખર્ચો થાય સિત્યોતેર હજાર સાતસો સાહીઠ એટલે કે મેક્ઝિમમ તમે ગણી શકો છો ઇઠ્યોતેર હજાર મેક્ઝિમમ ગણો તો એસી હજાર બરાબર છે એસી હજારમાં તમારું ત્રણે ત્રણ વર્ષ ક્લિયર થઈ જાય જેમને દૂર લોકો જવા માગે છે બરાબર છે તો એમને હું હોસ્ટેલની સાથે રહેવાનું જમવાનું બધું કીધું બરાબર છે તો એમાં તમારે એસી સિત્તેર હજાર એટલે કે સોરી સિત્યોતેર હજારથી લઈને એસી હજાર સુધી તમારો ખર્ચો થઈ શકે છે તો હવે મિત્રો આપણે ગવર્મેન્ટ હોસ્ટેલની વાત કરીએ તો જો ગવર્મેન્ટ હોસ્ટેલ છે એ દરેક જિલ્લામાં એક એક હોસ્ટેલ હોય છે બરાબર છે તો અમુકમાં મતલબ તમે એમાં પણ એપ્લાય કરી શકો છો ગવર્મેન્ટ હોસ્ટેલની અંદર ગવર્મેન્ટ હોસ્ટેલ જે અમુક તમે ખબર હશે કે સમરસ જે હોસ્ટેલ છે ને એ પણ ગવર્મેન્ટ હોસ્ટેલ છે સમરસની બરાબર છે અને સમરસ સાથે સાથે બીજી જે મેન આપણી હોસ્ટેલ છે એ છે સમાજ કલ્યાણની હોસ્ટેલ એટલે કે સરકારી હોસ્ટેલ હોય છે તો એમાં પણ તમે એપ્લાય કરી શકો છો એમાં કોઈ પણ ફીસ હોતી નથી એકદમલી ઝીરો ચાર્જ સાથે તમે રહી શકો છો અમદાવાદ છે પાલનપુર છે મોસ્ટ ઓફ તમે જે પણ બધી સિટી છે બધા જિલ્લા છે બધા તમને મતલબ જોવા મળશે તો બનાસકાંઠા છે એમાં પાલનપુર છે ત્યાં કોલેજ છે ત્યાં પણ તમને હોસ્ટેલ જોવા મળશે અમદાવાદમાં પણ છે બરાબર છે ગમે ત્યાં મતલબ તમે જે પણ છો તમે ત્યાં જે એક તમારી ગવર્મેન્ટ હોસ્ટેલ હશે બધી જ્ઞાતિ માટેની હોય છે એસસી એસટી બરાબર છે મતલબ એસસી ઓબીસી એમની બદલી મતલબ કે એમની કેટેગરી વાઇસ એમને હોસ્ટેલ તમને મળી રહેતી હોય છે તો એ થઈ ગઈ ગવર્મેન્ટ હોસ્ટેલ જેમાં તમને ઝીરો ફીસ કોઈ પણ ફીસ હોતી નથી એકદમ સારા જમવાનું પ્લસ રહેવાના સાથે તમને ફેસિલિટી મળતી હોય છે તમારો ખર્ચો છે એકદમલી હોસ્ટેલનો તો બિલકુલ ઝીરો થઈ જશે તો એ માનો તો બહુ ઓછો થઈ જશે એકદમલી અને જો આના વગર તમને તમે જે પણ સમાજમાંથી આવતા હો તો તમને સમાજની પણ હોસ્ટેલ તમને જોવા મળે આજકાલ તો તમે શહેરમાં જોશો તમારા સમાજની બહુ હોસ્ટેલો છે તો તમને ત્યાં પણ એકદમ ઓછા ભાવ સાથે તમને બહુ ત્યાં મતલબ ઓછી પ્રાઇસ સાથે તમને ત્યાં રહેવાનું મળે બરાબર બરાબર છેલ્લે અહીંયા જે ટોટલી અહીંયા તમને જે ખર્ચ થાય છે ને રહેવા જમવાનો ત્રણ વર્ષનો તેસઠ હજાર જેવો ત્યાં તમે તમારી ધારો સમાજની હોસ્ટેલમાં રહો છો તો તમને ત્યાં બહુ ફાયદો થશે તો કા તો તમે ગવર્મેન્ટમાં રહો કાં તમે તમે તમારી જે સમાજની હોસ્ટેલ હોય એમાં પણ રહી શકો છો ઓકે તો આ થઈ અમને રહેવાનું વાત થઈ ગઈ જો તમે જે હોસ્ટેલમાં તમે જો તમારે એડમિશન લેવાનું હોય ને કે હું તમને બતાવીશ બરાબર છે એમની પ્રોસેસ ચાલુ થશે એટલે બરાબર છે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો અને ઓલ નોટિફિકેશન પર ક્લિક કરજો બરાબર છે તમને માહિતી મળશે એની કે ભાઈ ગવર્મેન્ટ હોસ્ટેલમાં જો તમારે એપ્લાય કરવાનું રહેવાનું હોય તો મેં કોમેન્ટમાં તમે કોમેન્ટ કરી દેજો બરાબર હવે જો આપણે જોઈએ કે તમારા ડિપ્લોમા એડમિશનની જે પ્રોસેસ છે એને ફોર્મ ભરવાનું તમે તમને કોણ ફોર્મ ભરી આપશે એ બધી માહિતી છે હવે આપણે જોઈએ જો મિત્રો હવે આપણે વાત કરીએ ડિપ્લોમા એડમિશન પ્રોસેસની જો ડિપ્લોમા એડમિશન પ્રોસેસ છે આ વર્ષે હું તમને કરી આપીશ બરાબર છે એટલે કે આ વર્ષે પણ તમને ફોર્મ ભરી આપવામાં આવશે જો તમે આ વિડીયો પછી જોઈ રહ્યા છો આ વર્ષ તમને મતલબ એના પછી જોઈ રહ્યા છો ગમે ત્યારે તો પણ તમને બધી સેવા છે તમને અહીંયાથી મળશે તો જો ફોર્મ ભરી આપવામાં આવશે મતલબ અમે તમને ફોર્મ પણ ભરી આપીશું તમારો ડિપ્લોમા એડમિશનનું બરાબર છે અને જ્યાં સુધી તમારું એડમિશન ના થાય ત્યાં સુધી તમને ફૂલ સપોર્ટ અમારો મળશે મતલબ કોઈ પણ તમારે ક્યાંય પણ મિસ્ટેક થવા દઈશું નહીં બરાબર છે જ્યાં સુધી તમારે એડમિશન ન થઈ જાય કોલેજ સુધી તમે ના પહોંચો ત્યાં સુધી તમને બધી માહિતી મળશે અને કોલેજમાં પહોંચી જવ છો તો પણ તમને ડિપ્લોમાની બધી માહિતી મળતી રહેશે એની સાથે સાથે કે તમે ડિપ્લોમા અભ્યાસક્રમના વિડીયો પણ તમને આ ચેનલ પર મળશે બહુ ફાયદો થઈ ગયો જ્યાંથી લઈને તમે ભણો છો ત્યાં સુધી બરાબર છે મતલબ તમે સ્ટાર્ટિંગમાં તમને જે અભ્યાસક્રમના વિડીયો છે એ પણ તમને અહીંયાથી મળશે બરોબર છે એટલે કોઈ પણ પ્રોબ્લેમ રહેશે નહીં જો ઘણા લોકો ભૂલ શું કરે છે તમને ખ્યાલ છે કે ફોર્મ તો ભરી દે છે પણ ફોર્મ ભરી અને એના પછી એમાં ચોઇસ ફિલિંગને ઘણો બધા સ્ટેપ આવતા હોય છે કરતા હોતા નથી જો ફોર્મ એકદમ ઈઝી છે ભરવાનું ઈઝી છે બરાબર છે પણ શું કરે લોકો બહાર ભરાઈ દે ફોર્મ બરાબર છે મતલબ સાયબર કેફેમાં જઈએ અને પછી લોકો એ લોકો શું કરે કે એમાં કોઈ પણ સ્ટેપ એક્ટિવ રહે ના એ લોકો કેમાં ચોઈસ ફિલિંગ ના કરે એમનું રિઝલ્ટ કેવું આવ્યું બરાબર છે એમાં મતલબ જે તમારું રેન્ક કેટલું આવ્યું બરાબર છે તે બધી કંઈ પ્રોસેસ ના કરે લાસ્ટમાં પછી કોલ કરે કે મારું થતું નથી એડમિશન તો ના થાય બરાબર તમારે એક્ટિવ રહેવું પડે તો ખાસ તમારે જરૂરી છે હું તમને બધું માહિતી આપીશ કંઈ પણ તમારે પ્રોબ્લેમ થવા દઈશું નહીં અમે બરાબર છે તો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને બધી માહિતી છે મળશે બરોબર છે એટલે માટે જ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો સબસ્ક્રાઈબ કરો છો તો ઓલ જે ઓલ નોટિફિકેશન જે પહેલું ઓપ્શન છે એના પર ક્લિક કરી દેજો એટલે જેવો વિડીયો અપલોડ થશે એવી તમને તમારા મોબાઈલમાં સૌથી પહેલી નોટિફિકેશન આવશે અને વોટ્સએપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામની અંદર બરોબર છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી તમે શકો છો એમાં તમને જે પણ એની ડેટ હશે કે જે ક્યારે એડમિશન ચાલુ થયું હવે જો ચાલુ થઈ જશે બરોબર છે એડમિશન પ્રોસેસ બી તો એની પણ તમને અપડેટ મળશે અને વોટ્સએપ ગ્રુપમાં તમે જોડવા માંગો છો તો અહીંયા જો તમને આ ક્યુઆર આલેલું છો આમાં તમે સ્કેન કરી શકો છો જો તમે આ તમને અહીંયાથી નથી દેખાતો જો હવે દેખાશે પણ જો તમે અહીંયાથી જોર નથી ફાવતું તો તમે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ તમને સારું રહેશે ત્યાંથી ક્લિક કરવું ડાયરેક્ટલી ગ્રુપમાં જોડાઈ શકો છો બરાબર ત્યાં બધી તમને માહિતી મળશે અને ઇન્સ્ટાગ્રામ જો તમે યુઝ કરતા હોય તેમાં પણ ફોલો કરી શકો છો કે જેથી જે પણ ડેટ વિશે બધી માહિતી છે કે ભાઈ આ તારીખે ફોર્મ ચાલુ થયા આ તારીખે આ પ્રોસેસ આવી એ બધી માહિતી મળશે બરાબર છે તો તમને બધી જ માહિતી અહીંયાથી મળશે કોઈ પણ તમે અમને તમારી મિસ્ટેક થવા દઈશું નહીં બરોબર છે જ્યાં સુધી એડમિશન નહીં થાય ત્યાં સુધી અમને તમને ફૂલ સપોર્ટ આપીશું બરાબર છે ક્યાંય પણ તમને આરામ પરેશાન ક્યાંય પણ થવા દઈશું નહીં બરાબર છે તો આઈ હોપ કે તમને આ વિડીયો છે આખો સરસ લાગ્યો છે તમારા મિત્રો સુધી શેર કરજો અને જો મિત્રો હું તમારા માટે જ આટલું બધું મહેનત કરી છે બરાબર છે તો એક સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સુધી શેર કરજો આ જે વિડીયો છે એ જે એકદમલી જે એવો વિસ્તાર હોય કે જ્યાં લોકો એમને ખબર ના હોય કે એડમિશન પ્રોસેસ કરી થાય છે એમના સુધી પહોંચવો જોઈએ એટલે એ લોકોને એડમિશન મેળવવામાં બહુ સરળતા રહે મિત્રો બરોબર છે કેમ કે અમુક લોકોને ખ્યાલ નથી હોતો કે કઈ રીતે બધું ફોર્મ ઓનલાઈન બધું હોય છે એમને એટલું બધું નોલેજ હોતું નથી કે એ લોકો ફોર્મ ભરી શકે બરોબર છે તો એમના સુધી શેર કરો જેથી એમને પણ આ ઓછા કરજે એન્જિનિયરિંગ થઈ જાય જુઓ ઘણા બધાનું સપનું શું હોય છે કે મારે એન્જિનિયર બનવું છે તો આ જ છે બરાબર છે તો એ લોકો સુધી શેર કરો કે જે લોકોને જરૂર છે બરોબર છે એટલા સુધી જો વિડીયો પહોંચશે તો એ લોકોનું કંઈક સારું થશે તો તમને પણ સારું મતલબ આશીર્વાદ મળશે બરાબર છે તો મેક્સિમમ શેર કરજો તમારા મિત્રો સુધી અને સબસ્ક્રાઇબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપમાં પણ ફોલો મતલબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો હશે સરસ લાગ્યો હશે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો તો ચલો મળે છે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત પણ પ્રોબ્લેમ છે તમે કોમેન્ટ સેક્શનમાં રજૂ કરી શકો છો